हेलो फ्रेंड्स, आज आपने स्टार्ट किया लेक्चर नंबर 5 અને આ લેક્ચર માં આપણે એક નવી શરત બનાવતા બા 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 અને એક 7.2 જે પ્રમેય એ આપણે સાબિત કર્યું તો અત્યાર લગી આપણે જે ત્રિકોણની એકરૂપતા બનાવી એમાં ત્રિકોણની એકરૂપતા કેવી રીતે ગઈ તો કે પહેલી સૌપ્રથમ આપણે પૂર્વ ધારણા લઈ હતી તો કે બાકુ બા બીજી કઈ હતી તો કે ખુબા ખો અને થર્ડ નંબરની આપણે એક્સ્ટ્રા બનાવી હતી કઈ છે કુકુ બા અને કાલે જેથી આપણે એક ચોથા નંબરની ભૂલી ગઈ હતી બા 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 ડન તો અત્યારે ત્રિકોણની એકરૂપતાની આપણી પાસે શરતો કેટલી આવી ગઈ ચાર શરતો આવી અને એક બીજો પ્રમેય કે જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન થશે અને જો બંને ખૂણા સમાન હશે તો તેની સામેની બાજુઓ પણ કેટલી હશે સમાન હશે કે આવી ગયું વિદ્યાર્થી મિત્રો બસ આ હતી આપણી શરત અને આજના લેક્ચરમાં જે બાકીના ચાર પ્રમેય જે છે એ આજના લેક્ચરમાં આપણે જોશું અને આજનો લેક્ચર આઈ થિંક આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર થશે કારણ કે બાકીના જે સ્વાધ્યાય ને એક્સરસાઇઝ જે સમ છે એ આપણે સોલ્વ કરવા નથી ઓન્લી ફોર પ્રમેય જે સમજૂતી મેળવવાની છે એ આપણે આજે કરીશું તો એમાંનો પ્રમેય નંબર છે 7.5 શું છે આપણે જોઈએ તો કે જો બે કાટકોણ ત્રિકોણમાં કેટલા કીધા છે તમને બે કાટકોણ ત્રિકોણ કીધા કાટકોણ ત્રિકોણ મીન્સ કે એમાં એક ખૂણો કેટલાનો હશે 90 નો હશે હશે ને હશે જ એક ત્રિકોણનો ઘન અને એક બાજુ એ બીજા ત્રિકોણનો ઘન અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બંને ત્રિકોણ કેવા છે વિદ્યાર્થી મિત્રો એકરૂપ અને આપણે આકૃતિ દોરીને સમજીએ કે શું કહેવા માંગે છે તો તમને આમ શું કીધું છે બે કાટકોણ ત્રિકોણ કેટલા કાટકોણ ત્રિકોણ કીધા છે બે કાટકોણ ત્રિકોણ તો ધારો કે હું આ લઈ લઉં છું કાટકોણ આ નામ આપી દઉં છું એ બી એન્ડ સી જે કાટકોણ ત્રિકોણ લઈ લઉં જોજો આ તો આપણે શું કરી કાટકોણ ત્રિકોણની સિમ્પલ આકૃતિ દોરી પણ જ્યારે તમે હવે અલગ અલગ દાખલામાં જોશો ત્યારે એક જ આકૃતિમાં અલગ અલગ ત્રિકોણોની બધે જોઈન્ટ કરેલા છે એમાંથી તમને આકૃતિ જોતા તમારે શીખવાનું છે કે કયો ખૂણો 90 અંશનો છે તો તમને ખબર પડશે કે આ બંને કાટકોણ ત્રિકોણ છે અને આપણે આ પ્રમેયનો ઉપયોગ એકરૂપતા માટે કરી શકીએ છીએ તો હવે આનું નામ આપણું ધારો કે PQR આમાં ખૂણો B જે છે એ મારો કેટલાનો છે 90 અંશનો આમાં પણ ખૂણો Q જે છે એ મારો કેટલાનો છે 90 અંશનો આ સામેની બાજુ આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 90 અંશના સામેની જે બાજુ જે છે એને હંમેશા શું કહેવામાં આવે છે કર્ણ ખૂણો B પણ 90 નો ખૂણો Q પણ 90 નો હવે મેં શું કીધું છે કાટકોણ ત્રિકોણ તો બગી ગયું હવે એક ત્રિકોણનો કર્ણ એટલે કે આનો કર્ણ કોણ થઈ ગયો AC અને એક બાજુ તો હવે એક બાજુ લઈ ગયો છે હવે બાજુ ધારો કે AB લઈ શકું અથવા કઈ બાજુ લઈ શકું હું BC પણ લઈ શકું એવું જરૂરી નથી કે આપણે BC લઈ શકીએ પેલા કાટકોણ ત્રિકોણ કીધો એટલે બંને કોણ બંને ત્રિકોણમાં એક એક 90 નો કોણ લઈ ગયો હવે તમને એક એક કર્ણ અને એક બાજુ તો એક આ થઈ ગયો કર્ણ અને ધારો કે આને બાજુ લઈ લઉં છું આ બાજુ જો કે બંને બાજુ પણ કહેવાય પણ આપણે કન્સિડર કઈ બાજુ કરવાની છે ધારો કે હું એબી કરું છું આ એબી લઈ લઉં છું તો એને અનુરૂપ બીજા ત્રિકોણનો કર્ણ અને અનુરૂપ બાજુ જો બીજા ત્રિકોણનો કર્ણ એટલે કે આ કર્ણ ધારો કે આ અને આ બંને કેવા થઈ ગયા સરખા છે કર્ણ અને અનુરૂપ બાજુ આ પાંચમી હોય અહીંયા કઈ પાંચમી છે આ કે આ ધારો કે આ પાંચમી છે તો જો આ AB બરાબર PQ AC બરાબર PR and B બરાબર Q જો આ કાટખૂણો આ કાકો બા કર્ણ તરીકે દર્શાવે છે આપણી જે શરત જે કેવી છે બાકુ બા કુ બા કુ કુ બા અને બા 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 તો આ જે પ્રમેય જે છે એ શું દર્શાવે છે કા બા એકરૂપતા શરત કા મતલબ કે શું કાટખૂણ ક મતલબ કે શું કર્ણ અને બા મતલબ કે શું બાજુ ખ્યાલ આવી ગયો તો એવું લાગે તો અહીં લખી દઉં છું કા મતલબ કે કાટખૂણો ક મતલબ કે કર્ણ અને બા મતલબ કે બાજુ જો કોઈ બે ત્રિકોણમાં કર્ણ કાટખૂણો કર્ણ અને બાજુ કાટખૂણો કર્ણ
એકરૂપ થઈ ગયા અને અહીં લખ્યું કોણ આ તો આ તમે એકરૂપતા લખી શકો ઇફ્રીસ કે અહીંયા હવે તમારી પાંચમા નંબરની એકરૂપતા થઈ ગઈ કઈ તો કે કાકવા કાટખૂણો કર્ણ અને બાજુ જો આ બંને ત્રિકોણમાં કાટખૂણો કર્ણની બાજુ અને કાટખૂણો કર્ણની બાજુ જો સમાન થશે તો આ બંને ત્રિકોણ કેવા થશે મારા એકરૂપ થશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ શરત ને છે એ ખાસ યાદ રાખવાની છે નોટ ડાઉન ભાષા હાલવા કરશે હવે આપણે આગળ વધીએ આ પ્રમેય ક્યાં લઈ ગયો હવે આપણે આગળ વધીએ પ્રમેય 7.6 7.6 તમને શું કહે છે કે જો ત્રિકોણની બે બાજુ અસમાન અસમાન મતલબ કે સરખી ન હોય જો ત્રિકોણની બે બાજુ અસમાન હોય અને મોટી બાજુની સામેનો ખૂણો કેવો થશે મોટો થશે પહેલી કન્ડિશન કઈ કીધી તો કે બે બાજુ કેવી હશે અસમાન તો શું થશે તો કે મોટી બાજુનો સામેનો ખૂણો કેવો થશે મોટો થશે હવે આપણે અહીંયા સમજીએ પ્રમેય 7. આપણે 6 ની અહીં વાત કરી શું કીધું છે બે બાજુઓ અસમાન કીધી એટલે કોઈ પણ બે બાજુઓ શક્ય છે નહીં તો જે મોટી બાજુ છે તેની સામેનો ખૂણો હંમેશા ઉભેશ કેવો થશે મોટો થશે કઈ રીતના તો હવે આપણે અહીં સમજીએ ધારો કે હું આ લઈ લઉં છું ત્રિકોણ પહેલા મારી બાજુ એવી હતી
કઈ મારી બાજુ હતી એબી હતી ત્યારે મારો ખૂણો આ ટાઈપનો હતો અને હવે મારી બાજુ મે મોટી કરી એટલે ખૂણો કેવો થઈ ગયો મોટો થઈ ગયો તો ધારો કે હવે આને નામ આપી દઉં છું હું પી હજી એક બાજુ મોટી કરું ધારો કે ઈ આને લઈ લઉં તો જો હજી આ બાજુ પણ કેવી થઈ ગઈ મોટી થઈ ગઈ નહીં આને નામ આપી દઉં છું ક્યુ આને નામ મેં શું આપ્યું ક્યુ અને હવે પાછો હું આ બધેને જોઈ લઉં છું પેલા મારી બાજુ કઈ હતી એબી એની કરતા મોટી કઈ થઈ ગઈ બીબી એની કરતા મોટી કઈ થઈ ગઈ ક્યુબી તો જો ખૂણામાં ક્યાં ફેરફાર પડે છે તો કે સી ખૂણામાં ફેરફાર પડે છે એબી હતો તો મારી ખૂણો આટલો હતો પીબી જો ખૂણો મોટો થયો ક્યુબી જો ફરીવાર ખૂણો મોટો થયો હજી જો હું બાજુને લંબાવીશ તો પણ મારો ખૂણો કેવો થશે મોટો થશે ધારો કે હું અહીંયા લઈ લઉં આ લઈ લઉં અને હવે હું આને સી સાથે જોઈન કરું તો જો પેલા કે બાજુ હતી એબી એબી કરતા મોટી કોણ તો કે બીબી આ નિશાની ક્યાં છે આ નિશાની શું કહેવાય લેસ ધેન અને આ બાજુ હોય તો શું થાય ગ્રેટર ધેન યાની કે જેની સામે નિશાની ખુલ્લી હશે જેની સામે ઈ શું થશે મોટું થશે ચલો આ ખૂણો નથી બરાબર અને લેસ ધેન તરીકે જોજો આ ખૂણા તરીકે આમ કરીએ છીએ લેસ ધેન અને આમ કરીએ આ શું થઈ ગયો મારો લેસ ધેન થઈ ચલો હવે એબી કરતા મોટી એબી છે એબી કરતા મોટું કોણ છે હજી મારી પાસે તો કે ક્યુબી છે ક્યુબી કરતા મોટું કોણ છે હજી મારી પાસે તો કે આર બી છે હજી પણ તમે આની આ પ્રવૃત્તિને તમે આગળ વધારી શકો તો સૌ પ્રથમ મારો ખૂણો કોણ જો મારી બાજુ ધારો કે એબી હતી ત્યારે મારો ખૂણો કેવો હતો તો કે ખૂણો એસીબી હતો હવે જ્યારે મારી બાજુ મોટી છે કઈ થઈ ગઈ પીબી ત્યારે મારો ખૂણો પેલા કરતા તો મોટો થઈ ગયો ના થઈ ગયો હવે આ ખૂણો ખૂણો કયો થશે તો કે પીસીબી થઈ ગયો પીસીબી ઓકે હવે મારી બાજુ કઈ થઈ ગઈ ક્યુબી તો જે મારો પીસીબી નો જે ખૂણો હતો જે મારો પીસીબી નો ખૂણો હતો એ હવે એની કરતા મોટો કયો ખૂણો થઈ ગયો ક્યુબી સી થઈ ગયો ક્યુસીબી થઈ ગયો પહેલા મારો ખૂણો એસીબી પછી મારો ખૂણો પીસીબી પછી મારો ખૂણો ક્યુસીબી અને પછી હું આગળ વધો એટલે કેટલો આવશે આરસીબી તો અહીંયા હવે કોણ આવશે ખૂણો ક્યુસીબી પછી આગળ વધ્યો તો હવે મારો ખૂણો કોણ આવી ગયો આરસીબી તો હવે આની ઉપરથી તમને પ્રમેય જે છે ઈઝી રીતે તમે સમજી શકો છો કે જેમ જેમ ત્રિકોણની બાજુઓ મોટી થાય છે તેમ તેમ એનો સામેનો ખૂણો જે છે કેવો થાય છે વધતો જાય છે વધતો જાય છે તો તમે અહીં જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ચલો હવે આપણે આગળ વધીએ પ્રમેય 7.7 માં જો ના ખબર પડે તો ફરી વખત જોજો બરાબર ચલો પ્રમેય 7.7 માં શું કહે છે તો કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુઓ સૌથી મોટી હોય આ બંને પ્રમેય કયા છે અલ્ટરનેટ છે પેલો પ્રમેય શું કહે છે 7.6 તો કે બે બાજુઓ જો અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો થશે મોટી બાજુની સામેનો ખૂણો મોટો થશે અને આ પ્રમેય શું કહે છે જો ત્રિકોણમાં ખૂણો એક કેવો હશે મોટો હશે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હશે મોટી હશે બાજુ મોટી તો ખૂણો મોટો તો બાજુ મોટી આ બંને પ્રમેય કેવા છે અલ્ટરનેટ છે યાદ રાખજો ખૂણો મોટો બાજુ મોટી તો ખૂણો મોટો હવે આપણે લાસ્ટ પ્રમેય એટલે ચેપ્ટરના લાસ્ટ પ્રમેય તરફ આગળ વધીએ છેલ્લો પ્રમેય તમે શું કહે છે 7.1 તો કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા વધારે હોય છે આ વિદ્યાર્થી મિત્રો તમે 7મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો આ એકદમ ઈઝી છે તમે સમજી શકો છો ધારો કે આપણે કોઈ એક ત્રિકોણ લઈએ આ ત્રિકોણની બાજુ વહેલો 4 આ ત્રિકોણની બાજુ વહેલો 3 અને આ ત્રિકોણની બાજુ વહેલો ધારો કે 5 તો શું કીધું ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ધારો કે હું કોઈ પણ બે બાજુનો સરવાળો એટલે કે હું AB અને AC નો સરવાળો કરું ચલો હું શું કરું છું AB + AC ચલો AB + AC કેટલા થશે 4 ને 2 7 એ હંમેશા શું થશે ત્રીજી
બીજી બાજુ કરતાં વધારે હશે વધારે એટલે કે આ બાજુ કેવી છે વધારે કોની કરતાં તો કે ત્રીજી બાજુ કરતાં હવે આપણે સરવાળો કરીએ તો તમને બતાવી દઉં ચલો AB કેટલો 4 AC કેટલો 3 આ બંને કરતાં વધુ કોણ છે તો કે BC BC નાનો છે વધુ કોણ છે AB + AC તો કે જો આ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય 7 અને 7 કરતાં તો ઓલવેઝ જો છે 5 નાનો છે ને લાગી ગઈ તો જો ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો આપણે જો સપોઝ આ બાજુનો સરવાળો કરીએ તો કેટલો થશે 4 ને 5 9 ત્રીજી બાજુ કરતા તો વધારે નીકળતો નીકળતો કે ત્રીજી બાજુ 9 છે કારણ કે આ બંનેનો સરવાળો કરીએ તો 3 ને 5 8 અને 8 કરતા તો 4 તો નાનો છે મીન્સ કે આ પ્રમેય જે છે એ તમારે થિયરીકલ એટલે કે શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછાઈ શકે કે વિધાન સાચું છે કે ખોટું જણાવો ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે ન હોય આ વિધાન કેવું થશે ખોટું થશે એટલે કે હંમેશા કેવું હશે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે જ હશે કારણ કે આમાં કોણ છે બે વ્યક્તિઓ છે અહીંયા કોણ ઊભું છે એક જ વ્યક્તિ ઊભું છે સપોઝ તમે ઉદાહરણને તમે સમજી શકો અથવા આ આકૃતિ દોરીને પણ તમે સમજી શકો છો કે આ બંનેનો સરવાળો હંમેશા આની કરતા પણ કેવો છે વધારે થશે આ બંનેનો સરવાળો આની કરતા વધારે છે એટલે જોઈ શકો છો 4 ને 5 9 9 કોની કરતા વધારે 3 કરતા તો વધારે હોવાનું છે ને તો આ રીતના હતા આપણે ચેપ્ટર નંબર 7 ના બધા પ્રમેય અને જે શરતો જે છે એ કઈ છે બાખુબા ખુબાકુ ખુખુબા બાબાબા અને કાકો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને આની સિવાય જો ત્રિકોણની બે બાજુ સરખી હશે તો સામેના ખૂણા સરખા હશે સામેના ખૂણા સરખા હશે બંને બાજુ સરખી હશે અને આ બંને પ્રમેય જો બાજુ મોટી તો ખૂણો મોટો તો બાજુ મોટી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજના આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 જે છે એ સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા ચેપ્ટર તો આ એક વખત નોટ ડાઉન